દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અને જિલ્લાનામાં પણ લોકો આર્થિક અને શારીરિક સહયોગ આપી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસમાં પણ કોરોનાના અને હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયેલા દર્દીઓને વહારે આવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે તેવામાં ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે જ્યારે દર્દીઓ સાજા થઈ તેઓને રજા આપવામાં આવી છે તેઓ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય છે જેથી વાહનોની અછત હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવા જિલ્લા પોલીસ વિભાગની એમટી સેક્શનની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે તેથી ખંભાળિયા સરકારી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ દર્દીઓને તેના ઘર સુધી નિઃશુલ્ક પહોંચાડવામાં આવી રહ્યા છે અને પોલીસના કર્મીઓ દ્વારા નાસ્તો અને ચા પાણી પણ દર્દીઓને અપાય છે જેથી એક અલગ જ છાપ પોલીસની લોકોના જીવનમાં ઊભી થાય અને લોકો પોલીસ દ્વારા કરવામાં આવતી સેવાનું સ્વરૂપ પણ જોઈ શકે સાથે જ હાલ કોરોનાની મહામારીમાં દરેક લોકો સામાજિક સંસ્થાઓ સેવાકીય કાર્ય કરી રહી છે તેવામાં પોલીસ વિભાગ દ્વારા પણ એક લોકોની મદદ માટે ઉમદા પહેલ શરૂ કરી છે મુકેશ મોકરિયા ZSTV દ્વારકા